દેશના નેતા રાહુલ ગાંધીને ઈડી દ્વારા સતત 3 દિવસથી કલાકોના કલાકો પૂછપરછ જે ચાલી રહી છે, જે કેસનું સુપ્રીમ કોર્ટમાં નિરાકરણ થઈ ગયું છે, આમાં કોઈ કેસ બનતો નથી એ રીતે જામીન પણ આપી દેવામાં આવ્યા હતા, એના એક જૂના કેસને ફરી પાછો રીઓપન કરીને પ્રજાનું ધ્યાન નીચે દોરવા માટે એક નાટક ઊભું કર્યું હોય એવું અમને લાગે છે. કારણ કે આજે દેશની જનતા મોંઘવારીથી ત્રસ્ત છે, બેરોજગારીથી ત્રસ્ત છે, ખેડૂત આજે ચિંતામાં છે, અનેક સમસ્યાઓથી આજે દેશની જનતા ઘેરાયેલી હોય ત્યારે આ બધા દુઃખો ભૂલીને પણ આ કિસ્સામાં લોકોનું ધ્યાન કેન્દ્રિત થાય એવો સરકારનો પ્રયાસ હોય એવું લાગે છે. કારણ કે વડાપ્રધાનશ્રીની જાહેરાતોની જ વાત કરીએ આપણે, તો એમણે જ્યારે નોટબંધી કરી હતી ત્યારે એમ કીધું હતું કે નોટબંધી કરવાથી દેશનું કાળું નાણું બધું બહાર આવી જશે. આજે જ અખબારી ન્યૂઝમાં છે કે સ્વિસ બેંકમાં જે ભારતનું જે નાણું હતું એ બે ગણું થઈ ગયું. એનો મતલબ એ થયો કે નોટબંધી ખોટી હતી, એનાથી કોઈ કાળું નાણું બહાર આવ્યું નથી પણ ડબલ બહાર વધી ગયું. એ જ રીતે એમણે અત્યારે 10 લાખ લોકોની નોકરી આપવાની વાત કરી, તો અત્યારે ગુજરાત સરકારે જે તલાટીની જાહેરાત બહાર પાડી છે એમાં જ 17 લાખ લોકોએ અરજી કરી. એનો મતલબ એ છે કે ગુજરાતમાં 17 લાખ લોકો તો બેરોજગાર. તમે 10 લાખ નોકરી આખા દેશમાં આપવા માંગતા હોય તો બેરોજગારીની સમસ્યાનો હલ થવાનો એવું લાગતું નથી. હમણાં થોડા સમય પહેલાં જ રાજકોટના ધારાસભ્યએ ફરિયાદ કરી હતી કે રાજકોટ પોલીસ કમિશનર અમારી પાસે ખંડણી માગે છે, તો ધારાસભ્ય કક્ષાનો એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગંભીર ફરિયાદ કરતો હોય કે ત્યાં તમારી ઈડી કે સીબીઆઈ કેમ પહોંચતી નથી. એ જ રીતે બીજા અત્યારે એક મોટું કૌભાંડ આઈએએસ અધિકારીનું પણ આવ્યું હતું, સરકારી જમીનમાં કરોડોનું કૌભાંડ હતું, તો ત્યાં તમારી સીબીઆઈ કે ઈડી કેમ તપાસ કરતી નથી. પણ માત્ર ને માત્ર કોઈ મોટા કેસમાં લોકોને ગુમરાહ કરવા માટે જે આ પ્રયત્નો ભારતીય જનતા પાર્ટી દ્વારા ઈડીનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે એનો અમે સતત વિરોધ કરીએ છીએ. એના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતના તમામે તમામ જિલ્લા મથકોએ આ ધરણાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે.